જામનગર શહેરમાં આજે કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના બે દર્દીઓના મૃત્યુથી ભય ફેલાયો છે પટેલ કોલોની શેરી નંબર દસ વિસ્તારમાં રહેતા પંચાણું વર્ષીય ફતેસિંહ સુરતસિંહ પરમાર તથા મોરકુંડા રોડ પર રહેતા પિસ્તાળીસ વર્ષીય જયશ્રીબેન દિલીપભાઈ કટેશિયાનું જીજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જીજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક વૃદ્ધાનું પણ મૃત્યુ થયું હતું બે દિવસમાં ત્રણ મૃત્યુથી કોરોનાનું કાળચક્ર ફરી શરૂ થયું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે રાજકોટના પ્રદીપ ખોડાભાઈ દાવેરા તથા અન્ય શખ્સોએ સમય ટ્રેડિંગ નામની બનાવટી ભાગીદારી પેઢી બનાવી કરોડોની ઠગાઈ કરી હોવાની ફરિયાદ થઈ છે જામનગરના મયુર શાંતિલાલ સંઘવીએ પોતે તથા પોતાના પરિચિતોના કુલ દસ કરોડ ઉણતાલીસ લાખનું સમય ટ્રેડિંગમાં રોકાણ કર્યું હતું રોકાણકારોને એક લાખના રોકાણ પર દર મહિને પાંચ વ્યાજ આપવાની લાલચ કુંભાંડીઓએ બતાવી હતી આ પ્રકરણમાં લગભગ સાડા કરોડ ઓડવી જવાનો આરોપીઓ પર આરોપ છે જેને પગલે જામનગર પોલીસે આ પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન વધુ આક્રમક બનાવ્યું છે જામનગરમાં આજે લાલબંગલા સર્કલમાં આપના આગેવાનોએ ધરણા કર્યા હતા ગુણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા પોલીસ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા આપના આગેવાનોની અટકાયત કરવામાં આવતા આપના પ્રદેશ મંત્રી દયાબેન મકવાણા સહિતના નેતાઓએ પોલીસ સ્ટેશનમાં જ ધરણા કર્યા હતા જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં એક ટ્યુશન ક્લાસમાં આવતી સગીરાની ત્યાંના પર્વત ઈદલ નામના શિક્ષકે પજવણી કરી હતી લંપટ શિક્ષક સગીરા સાથે પ્રેમ સંબંધ હોય તેવા મેસેજ મોકલતો હોવાની તેમજ સગીરા સાથે અડપલા કર્યા હોવાની જાણ પીડિતાના પરિવારને થઈ જતા પરિવારે શિક્ષકને સમજાવવા પ્રયાસ કર્યો હતો આ પછી આ પરિવાર જામનગર છોડી ચાલ્યો ગયો હતો તેમ છતાં લંપટ શિક્ષક પીછો છોડતો ન હોવાથી પીડિત પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી જેને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આરોપીએ જેલમુક્ત થવા પોક્સો અદાલતમાં જામીન અરજી કરી હતી જેને અદાલતે નામંજૂર કરી દીધી છે જામનગરની એરફોર્સ સ્કૂલના ધોરણ દર્શના વિદ્યાર્થી તથા રેઝોનન્સ સ્ટડી સેન્ટર જામનગરના તાલીમાર્થી રાજદીપ મિશ્રાએ જામનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે દુબઈમાં આયોજિત અઢારમી ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં રાજદીપે ગોલ્ડ મેડલ મેળવ્યો છે રાજદીપે પોતાની સફળતા માટે સ્કૂલ ઉપરાંત રેઝોનન્સ સેન્ટરના શિક્ષણને જવાબદાર ગણાવ્યું હતું Rajdeep Mishra India